नमस्कार जामनगर ની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ માં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાનમાં અંધાધૂંધી અડધી રાત્રે સંસદને વિખેરી નાખતા રાષ્ટ્રપતિ આરિફ અલ્વી। ચૂંટણી કમિશનની પસંદગી સમિતિમાંથી સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિની કરવામાં આવતી બાદબાકી। गाय खरीदवा गयेला गुजरातना पांच युवानों ने अकस्मात नड़ता हरियाणा में पांचेयना मौत। लोन ईएमआई में कोई राहत नहीं, ब्याज दरो यथावत राखती रिजर्व बैंक। 1404 आवासना स्थाने नवा मोटा फ्लैट बनावा निर्णय लेती स्टैंडिंग कमिटी। हवे जोई समाचार विगतवार। पाकिस्तान में चाली रहेली राजकीय उथलपाथल वच्चे त्यां गईकाले बुधवारे अर्धी रात्रे संसद ने अचानक भंग करी देवामां आवी हती। एवी धारणा छे के आगामी 3 महीनामां त्यां चूंटणी योजाई सके छे। आ दरमियान एक मोटो सवाल ऊभो थयो छे कि शुं पूर्व वडाप्रधान इमरान खान आ चूंटणीमां भाग लई शके के नहीं, कारण के 70 वर्षना इमरान खान हाल पाकिस्तानी जेलमां छे। तोसखाना भ्रष्टाचार केसमां तेने 3 वर्षनी सजा थई छे। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન શહબાઝ શરીફની સલાહ પર ગઈકાલે મધ્યરાત્રિએ સંસદ ભંગ કરી દીધી હતી। સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીને 5 વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો થવાના 3 દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ શહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે। દેશના મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ભૂમિકા ખતમ કરવા માટે આજે ગુરુવારે સવારે સરકાર દ્વારા રાજ્યસભામાં એક ખરડો રજૂ કરવામાં આવ્યો। જો કે આ વિધેયક અંગે ખાસ માહિતી ઉપલબ્ધ નથી। આ વિધેયક રજૂ થતાં પહેલાં કોંગ્રેસે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ચૂંટણી પંચને વડાપ્રધાનના હાથની કટપૂતળી બનાવી દેવાનો પ્રયાસ કરી રહી છે। આ પહેલા સુપ્રીમ કોર્ટે માર્ચ મહિનામાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેનો હેતુ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પ્રક્રિયામાં હસ્તક્ષેપથી બચવાનો હતો। કોર્ટે આદેશ આપ્યો હતો કે તેમની નિયુક્તિ વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસની સદસ્યતાવાળી એક સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે। હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત થયા છે, જેમાં મહેસાણાના 5 યુવકોના હરિયાણામાં મોત થયા છે। હરિયાણાના ઝજ્જરમાં અકસ્માત થયો છે, ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો। યુવાનો ગાયોની ખરીદી માટે હરિયાણા ગયા હતા। હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત થયા છે। આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત નાજુક હતી, જેને PGI રોહતક મોકલવામાં આવ્યો હતો ત્યારે તેનું મોત થયું છે। ક્રેટા ટ્રોલી સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો। અકસ્માત બાદ ટ્રોલી ચાલકે ટ્રોલી સ્થળ પર મૂકીને નાસી ગયો હતો। હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। 8 ઓગસ્ટના રોજ શરૂ થયેલી 6 સભ્યોની MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ વખતે પણ પોલિસી રેટ એટલે કે રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે। એટલે કે રેપો રેટ 6.5% પર રહેશે અને હોમ લોન અથવા ઓટો લોન લેનારાઓ પર EMI બોજ વધશે નહીં। જો કે રાહતની આશા રાખી બેઠેલા લોકો કોઈ રાહત ન મળતા નિરાશ થયા છે। રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરવા ઉપરાંત RBI ગવર્નર શક્તિકાંત દાસે દાવો કર્યો હતો કે ભારત સાચા માર્ગ પર આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં તે વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે। જો કે મોંઘવારી આજે પણ ચિંતાનો વિષય હોવાનું સૌ જાણે છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, દેલબારગઢ નજીક આગ, એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને હુમલાનો બનાવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા સને 2023-24 વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરનાર મિલકત ધારકો માટે ભવ્ય રિબેટ યોજના। આ રિબેટ યોજનાનો લાભ 10 જુલાઈ 2023 થી 23 ઓગસ્ટ 2023 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ,
સિનિયર સિટીઝન, શારીરિક ખોટ ખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25% રિબેટ. આ ઉપરાંત કન્યા છાત્રાલયો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ, અંધાશ્રમને 25% રિબેટ. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ વધુમાં વધુ 250 સુધી આપવામાં આવશે. આ યોજનાનો લાભ જૂની કોઈ પણ પ્રકારની રકમ બાકી ન હોય તેવા મિલકત ધારકોને મળવાપાત્ર છે. આ રિબેટ યોજનામાં જનરલ ટેક્સ, કન્ઝર્વન્સી એન્ડ સુરેજ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગ્રીનરી એનર્જીમાં પ્રોત્સાહન રૂપે સને 2023-24 આ વર્ષ અગાઉ જે રહેણાંક મકાનોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઇન્સ્ટોલ કરેલ હોય તેવા મિલકત ધારકોને આધારો રજૂ કરીએથી 1 વખત હાઉસ ટેક્સના ધોરણે 5% ટેક્સમાં રિબેટનો લાભ આપવામાં આવશે. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારવામાં આવે છે. મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગરનો સમાવેશ થાય છે, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન, મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ સ્વીકારવામાં આવશે. જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 નોંધી લેશો. જી હા, જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ભવ્ય રિબેટ યોજના. જામનગરના પટેલ કોલોનીમાં 2-3-4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ એવન્યુ સાઇટ, પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર. આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે. જોવા માટે આજે જ પધારો. 80% લોનની સુવિધા તો ખરી જ. 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ. આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન. આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા. આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને GMCના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર CCTV કેમેરાથી સજ્જ, આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા, દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન, સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા, લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા, દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર, સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83069699999. જી હા, ઓર્ચિડ એવન્યુ. ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1 સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000 શરૂ. ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ, વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ,
एक वक्त फुल बैटरी चार्जिंग में मात्र 1.50 यूनिट ना वपराश में 70-80 किलोमीटर नी एवरेज बैटरी 60-72 वोल्ट में उपलब्ध रिमोट थी ऑपरेशन रिवर्स गियर फ्रंट डिस्क ब्रेक मोबाइल चार्जिंग डीआरएल लाइट अने वॉटरप्रूफ मोटर नी फेसिलिटी आ ई स्कूटर में आरटीओ पासिंग करावानी तेमज ड्राइविंग लाइसेंस नी पण जरूर नथी। तमाम प्रकारनी आधुनिक टेक्नोलॉजी धरावता ग्रीन पावर ई स्कूटर खूबज मजबूत अने पेट्रोलनी सरखामणीए 90% जेवी जंगी बचत। आजेज ग्रीन पावर ई स्कूटरनी टेस्ट ड्राइव लेवा माटे पधारो युनाइटेड एजेंसी खीरा कॉम्प्लेक्स ग्राउंड फ्लोर खोड़ियार कॉलोनी महर समाजनी बाजूमां जामनगर। फोन नंबर 266-41-81 मोबाइल 98-245-46-160 अने 98-248-93-352। जी हाँ युनाइटेड एजेंसी। जामनगरनी ख्यात नाम SVET कॉलेज मां एडमिशन ओपन BSc LLB MCOM BBA BCA BCOM इंग्लिश एंड गुजराती मीडियम। जी हां बिल्कुल लिमिटेड सीट छे तो रूबरू संपर्क वधु विगत माटे चौकस करो SVET कॉमर्स एंड BBA कॉलेज शरू सेक्शन रोड जामनगर। जी हां शिक्षण जगत नू एक अदकेरू नाम SVET कॉमर्स एंड BBA कॉलेज मोबाइल 94-083-9960 अने 94-093-19-366। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટી હોલમાં ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દિવસભાઈ અકબરી ઉપરાંત મેયર અને કમિશનર વગેરે હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 6માં આરોગ્ય કેન્દ્રનું મજબૂતીકરણનું કામ, વોર્ડ નંબર 8-15-16માં કેનાલ બ્રિજના કામો, ધુવામાં સીસી રોડના કામો, આ ઉપરાંત શહેરના વિવિધ સ્થળોએ ગટર તથા લાઇટ વગેરે કામો માટે જુદી જુદી રકમો મંજૂર કરવામાં આવી હતી। આ સાથે એવો નિર્ણય થયો છે કે દરેડના ઉદ્યોગ નગરોમાં કારખાનેદારો સાથે કોર્પોરેશન ટેક્સ અને ચાર્જિસના મુદ્દે MOU કરશે અને એક ખાસ કંપનીનું નિર્માણ કરી ઉદ્યોગનગર વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત 1404 આવાસ યોજનાના સ્થળે જૂના આવાસો તોડી પાડી તેની જગ્યાએ ખાનગી પાર્ટી હસ્તક કોર્પોરેશન દ્વારા નવા ફ્લેટનું નિર્માણ કરવામાં આવશે। આ કામગીરી રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ કરવામાં આવશે। કમિટીની આજની બેઠકની આ કાર્યવાહી અંગે ચેરમેને GDPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજરોજ તારીખ 10-8-23 ના રોજ મળેલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આરોગ્ય કેન્દ્રના ડેવલપમેન્ટના કામ, વોટરવર્ક શાખાના કામો, કેનાલ બ્રિજના કામો, રોડ રસ્તા પાઇપ ગટરના કામો, ત્રણ જગ્યાએ હાઈમાસ ટાવર લગાડવાના કામો, જેમાં ત્રણ બત્તી પાસે જિલ્લા પંચાયત સર્કલ પાસે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે અને હવાઈ ચોક પાસે મોટા હાઈમાસ ટાવર લગાડવાનું કામ, GIDCના આપણા ફેઝ 2 અને 3 સાથે જે MOU કરવાની ચર્ચા લાંબા સમયથી પેન્ડિંગ હતી એ કામ, ત્યારબાદ વોર્ડ નંબર 7માં આવેલ મહાલક્ષ્મી બંગલોઝ અને વોર્ડ નંબર 8ના અમુક વિસ્તારોના વરસાદી પાણીના નિકાલ માટે લગભગ 4.25 કરોડના ખર્ચે બોક્સ કેનાલ બનાવવાની વાતને સૈદ્ધાંતિક સ્વીકાર આપવામાં આવ્યો છે, જેમાં લોકલાગણી તો હતી જ, પણ સાથે આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમની પણ સૂચના હતી, એમની પાસે પણ અમુક લોકોની રજૂઆતો હતી, તો આ કામને પણ સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે। સાથોસાથ અંધાશ્રમ પાસે ખૂબ ચર્ચિત વાત એવી, અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ જે જર્જરિત છે, આ આવાસોને તોડી અને ફરીથી રીડેવલપ કરી અને 40% જગ્યા વધારે આપી અને જ્યાં સુધી આ કામ પૂરું ન થાય, એટલે કે એમને ખાલી કરાવ્યા બાદ અને કામ પૂર્ણ ન થાય, એમને સુપ્રત ન થાય 40% વધારા સાથે, ત્યાં સુધી એમને ભાડું પણ આપવાનું અને
ગુજરાત સરકારની જે કંઈ આ રીડેવલપમેન્ટની ગાઈડલાઇન્સ છે એ બધાને ફોલો કરી અને ગાઈડલાઇન બનાવી અને પીપીપીના ધોરણે આ કામને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ મળી અને આજની કમિટીમાં 7,80,00,000 કામોને મંજૂરી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં તૈયાર કપડાની એક દુકાનમાં આજે ગુરુવારે વહેલી સવારે આગનો બનાવ નોંધાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનના માલિકનું નામ સબીરભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આજુબાજુની બીજી દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા ફાયર શાખાની ટુકડી દ્વારા આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી, જેને કારણે આસપાસના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર સંદીપ પંડ્યાએ આ આગ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ ફાયર કંટ્રોલ રૂમને 10 વાગ્યા આજુબાજુ મેસેજ મળેલ કે દરબારગઢ પાસે એક દુકાનમાં આગ લાગેલી છે. તાત્કાલિક ત્યાં જઈ અને એક ગાડીનું ફાયરિંગ કરી અને આગ બુઝાવેલ છે. વેલકમ સેલ નામની દુકાન કાપડની દુકાનમાં આગ લાગેલી હતી અને સંપૂર્ણપણે બુઝાવેલ છે. અકસ્માતે મોસ્ટલી ઇલેક્ટ્રિસિટીથી આગ લાગતી હોય છે, એ જાણવા મળેલ નથી, પણ ઇલેક્ટ્રિસિટીથી લાગેલી હોય આગ એવું અંદાજ છે. કોઈ પણ પ્રકારની જાનહાની નથી થયેલી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણી પશુઓ માટે એક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કલેક્ટર અશોક શર્મા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુર ગઢવી વગેરે હાજર રહ્યા હતા. આ તકે ગૌમાતાની પૂજા કરી લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોઈ પણ બીમાર અથવા અકસ્માતનો ભોગ બનેલા પશુને સારવાર આપવા તથા દવાખાને ખસેડવા માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે. જામનગરના સોનીફળી વિસ્તારમાં એક યુવક પર હુમલો થયો છે. સત્યનારાયણના મંદિર નજીક આવેલી સોનીફળીમાં રહેતા વિશાલ અશોકભાઈ મોનાણી નામનો યુવક ગઈકાલે બુધવારે મોડી રાત્રે પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે કેટલાક શખ્સો આ વિસ્તારમાં આવી ચડ્યા હતા અને કોઈ કારણથી આ યુવાન સાથે આ શખ્સોએ તકરાર કર્યા પછી આ 5 શખ્સોએ જુદા જુદા હથિયારોની મદદથી યુવાન પર હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે. આ ઈજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નશાખોર શખ્સ હોસ્પિટલમાં અને મસ્જિદમાં તિરંગા ડેકોરેશન સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન મણિયાર, કે જેમણે છેલ્લા 80 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેંચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી.
આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાથ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94288-60725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99785-63538. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે બુધવારે કોઈ નશાખોર શખ્સ ચડી આવ્યો હતો. આ નશાખોર શખ્સે પહેરેલા શર્ટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. તેના શર્ટના બટન ખુલ્લા હતા અને નશાની હાલતમાં લવારા કરી રહ્યો હતો. આ શખ્સ કેસબારી લોબી અને ઓર્થોપેડિક વિભાગ વિસ્તારમાં આંટા મારતો હતો અને લથડિયા ખાતો હતો. આમ છતાં હોસ્પિટલ સિક્યોરિટીના કોઈ કર્મચારી આ નશાખોર શખ્સ અંગે કોઈ જ કાર્યવાહી ન કરતા લોકોમાં ગભરાટ જોવા મળતો હતો. મોડેથી તબીબી અધિક્ષકે આ અંગેની તપાસ આરએમઓને સોંપી છે. હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે અને આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વ હોય. જામનગરમાં રતનભાઈ મસ્જિદ ખાતે તિરંગાના રંગોમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તાજેતરમાં મસ્જિદ ઇમારતનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું. જામનગરની મેડિકલ કોલેજ ખાતે ડીનના અધ્યક્ષ સ્થાને રિસર્ચ મેથોડોલોજી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુજીના તબીબી છાત્રએ ભાગ લીધો હતો. આ તકે કોમ્યુનિટી મેડિસિન અને ફાર્મોકોલોજી વિષયના નિષ્ણાતોએ લેક્ચર આપ્યા હતા. આ વર્કશોપમાં રિસર્ચ માટે જરૂરી પાયાની સમજ, રિસર્ચના પ્રકાર, ડેટા મેનેજમેન્ટ તથા એનાલિસિસ ઉપરાંત રિપોર્ટ રાઇટિંગ વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ વર્કશોપ બાદ ભાગ લેનાર તમામ તબીબી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ એચડીએફસી બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1-8-2023 થી 30-9-2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પજેશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામબે આવાસની બાજુમાં, જામનગર. આ આવાસની કિંમત ₹3,00,000, વાર્ષિક આવક મર્યાદા ₹1,00,000 સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45. યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206-1 પૈકી, જામનગર. આ આવાસની કિંમત ₹7.50,00,000, વાર્ષિક આવક મર્યાદા ₹1,00,000થી ₹2.50,00,000 સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના, EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹3,00,000, વાર્ષિક આવક મર્યાદા ₹3,00,000 સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના, EWS 2 પ્રકારના બે બેડરૂમ હોલ કિચન.
યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બેડી જામનગર. આવાસની કિંમત રૂપિયા 5.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. અરજી ફોર્મ સાથે ડિપોઝિટ EWS માટે રૂપિયા 7,500 અને LIG1 માટે રૂપિયા 20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ 2 આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવા પાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાયે હાઉસિંગ સેલ શાખા 4th માળ જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા,
થાઈ રોડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર રાજકોટ રોડ પર છોટા હાથીની હડફેટે મહંમદ હુસેન અબુભાઈ કુરેશી નામના 62 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. જામનગર નજીક ગાગવા પાટિયા પાસે એક ટ્રકે 45 વર્ષના કોઈ અજાણ્યા યુવાનને હડફેટમાં લેતા યુવાનનું મોત નિપજ્યું છે. ફાણવડ તાલુકાના નવા ગામના અશોકભાઈ જમનભાઈ માકડિયા નામના 51 વર્ષના આધેડનું ઝેરી દવા પી લેતા મોત થયું છે. ઓખાથી 2 કિલોમીટર દૂર એક ટ્રકની હડફેટે 41 વર્ષના રાજુ પાટીલ નામના મરાઠી યુવાનનું મોત થયું છે. લાલપુરના મોટા ખડબામાં દિનેશ બહાદુરભાઈ ભાંભોર નામના 22 વર્ષના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત થયું છે. જામનગર નજીક મોખાણા પાસે એક બાઇક અને ખૂંટીઓ સામસામે અથડાઈ જતા સાદિક યાસીનભાઈ ગઢકાઈ નામના 28 વર્ષના યુવાનનું મોત થયું છે. ઉત્તર પ્રદેશના 55 વર્ષના આધેડ સુભાષચંદ્ર રાજપૂતનું નશાની સ્થિતિમાં પડી જતા મોટી ખાવડી પંથકમાં મોત થયું છે. જામનગર અને ખાવડી પંથકમાં જુદા જુદા સ્થળેથી કુલ 5 બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદો થઈ છે. ખંભાળિયામાં મુકેશભાઈ નારણભાઈ જોડ નામના 34 વર્ષના વેપારી યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. સિક્કા ગામમાં અમિત રમેશ વોરા નામનો શખ્સ રિવોલ્વર સાથે જાહેરમાં મળી આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 67 વર્ષના મહેશભાઈ ધરમસિંહભાઈ નેગાંધી તે ભાવનાબેનના પતિનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ અમૃતલાલ ગોરધનદાસ તન્નાના 73 વર્ષના પત્ની રમાબેન તે પંકજભાઈ, પ્રજ્ઞાબેન તથા ગીતાબેનના માતાનું અવસાન થયું છે. 82 વર્ષના શાંતિલાલ પરસોત્તમ ગોકાણી તે રાજેશભાઈ, શૈલેષભાઈ, મનીષભાઈ, અલકાબેન તથા કિરણબેનના પિતાનું અવસાન થયું છે.
જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ મુખ્ય સમાચાર. પાકિસ્તાનમાં અંધાધૂંધી અડધી રાત્રે સંસદને વિખેરી નાખતા રાષ્ટ્રપતિ આરિફ અલ્વી. ચૂંટણી કમિશનની પસંદગી સમિતિમાંથી સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિની કરવામાં આવતી બાદબાકી. ગાય ખરીદવા ગયેલા ગુજરાતના 5 યુવાનોને અકસ્માત નડતા હરિયાણામાં 5 મોત. લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં, વ્યાજદરો યથાવત રાખતી રિઝર્વ બેંક. 1400 આવાસના સ્થાને નવા મોટા ફ્લેટ બનાવવા નિર્ણય લેતી સ્ટેન્ડિંગ કમિટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.